આપણે એમાં વાત કરી ગયા કે બેટા વોલ્ટેઇક અથવા ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય અને એ કેટલો વોલ્ટેજ આપણને આપશે એની પણ આપણે ચર્ચા કરી ગયા કે બેટા આપણને 1.1 વોલ્ટેજ જેટલો વોલ્ટ આપશે બેટા. એના પછી આપણે એવું કરીએ કે બાહ્ય પરિપથ લઈએ બેટા અને એમાં આપણે 1.1 વોલ્ટ કરતા ઓછો દબાણ લાગુ પાડીએ, 1.1 વોલ્ટ જેટલો લાગુ પાડીએ અથવા તો 1.1 વોલ્ટ કરતા વધારે લાગુ પાડીએ તો એની શું પરિસ્થિતિ થાય એનો આપણે લેક્ચરમાં અભ્યાસ કર્યો. હવે ત્યાંથી આગળ જઈએ બેટા. પહેલું આપણે વાત કરીશું બેટા ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષ એ શું છે રિયલમાં. તો જો પહેલો તો આપણને આવડવું જોઈએ બેટા. હા, એટલે આપણું બીજા નંબરનું પેજ મટીરિયલમાં સ્ટાર્ટ થાય છે બેટા. તો જો એમાં ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષ એ રિયલમાં શું કાર્ય કરે છે તો આપણે ભણીને આવે કે પહેલા એનો મને સિદ્ધાંત આવડવો જોઈએ. તો આપણે ભણ્યા રાસાયણિક ઉર્જાનું શું આવશે બેટા, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. શું આવશે બેટા, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આવશે રૂપાંતર. બીજું કે બેટા આ પ્રક્રિયા આપમેળે થાય અને જો આપણે ભણીને આવે છે બેટા, આ યાદ રાખીશું, કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય તો આ બે વસ્તુ ખાસ નોટ ડાઉન કરીશું આપણે. મેં ફરીથી પણ કીધું હતું કે આપણી પાસે પેન અને પેન્સિલ હોવું જોઈએ, કોઈ લખાણ માટેનું સાધન હોવું જોઈએ. કારણ કે બેટા એટલા માટે કેટલીક અહીંયા શોર્ટ સ્ક્રીન ની ભાઈ અવાજ કોકનો આવે છે બેટા, અવાજ નહીં આવો તો બેટા કેટલીક આપણે શોર્ટ સ્ક્રીન પણ અહીંયા દેખી જો બેટા. જો કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે, યાદ રાખો બેટા, આપણે ભણીને આવ્યા કે ભાઈ આપમેળે થતી કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા જી લેસ ધેન ઝીરો, એટલે એનો મતલબ ડેલ્ટા જી ની કિંમત મારી હંમેશા કેવી હોવી જોઈએ બેટા, ઋણ હોવી જોઈએ બરાબર. અને બીજું હોવું જોઈએ બેટા ડેલ્ટા એસ ગ્રેટર ધેન ઝીરો, એટલે એની કિંમત મારી ધન હોવી જોઈએ. એટલે એનો મતલબ ગિબ્સ મુક્ત ઉર્જા હંમેશા ઋણ હોવી જોઈએ અને એન્ટ્રોપી નો ફેરફાર હંમેશા ધન હોવો જોઈએ. શું હશે બેટા, એન્ટ્રોપી નો ફેરફાર હંમેશા ધન. એટલા માટે કહું છું બેટા અહીંયા આપણે ભણીને આવ્યા ભાઈ આપણો ગેલ્વેનિક કોષ છે બેટા એ સ્વયંપૂરિત છે, એ આપમેળે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો આપણને કોઈ એવું પૂછી શકે કે ભાઈ ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ માટે નીચેનામાંથી કયો ઓપ્શન શક્ય છે, કયો બિન એમસીક્યુ? તો બેટા યાદ રાખો કે એના માટે આ બે વસ્તુ શક્ય આવશે. કઈ બે વસ્તુ શક્ય આવશે? ફરીથી ડેલ્ટા જી લેસ ધેન ઝીરો, એટલે એનો મતલબ ડેલ્ટા જી ની કિંમત ઋણ હોવી જોઈએ, એટલે મુક્ત ઉર્જા ફેરફાર હંમેશા ઋણ હોવો જોઈએ અને એન્ટ્રોપી ફેરફાર હંમેશા ધન હોવો જોઈએ. શું હોવો જોઈએ બેટા? એન્ટ્રોપી ફેરફાર ધન હોવો જોઈએ, તો જ પ્રક્રિયા આપમેળે થાય, નહીં તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. આપણે ભણીને આવ્યા છીએ. હવે બીજું આવે કે ભાઈ આમાંથી આપણને 1.1 વોલ્ટ જેટલી ઉર્જા મળે તો આનાથી હું કયા કયા સાધનો ચાલુ કરી શકું? તો બેટા જો પંખો ચાલુ કરી શકાય, હીટર ચાલુ કરી શકાય, હા, એટલે નાના ના જેના વોલ્ટેજ ઓછા જોઈએ છે એ બધા આપણે. જો બેટા હીટરનો વોલ્ટેજ ભલે વધારે જોઈએ પણ આવા અનેક આપણે ગેલ્વેનિક કોષ જોડી દઈએ હારમાં તો વધારે પ્રમાણમાં ઉર્જા પણ મેળવી શકીએ છીએ. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે, એટલે પહેલું જો ગેલ્વેનિક કોષ માટે આજે આપણે આટલું યાદ રાખવાનું છે. પહેલો એનો સિદ્ધાંત, તો સિદ્ધાંત બધાને આવડી ગયો. શું હશે બેટા? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બીજું આવડવું જોઈએ કે ગેલ્વેનિક કોષ એ સ્વયંપૂરિત પ્રક્રિયા છે, એટલે આપમેળે પ્રક્રિયા થાય છે અને કોઈ પણ ની આપમેળે પ્રક્રિયા થાય. તો ત્રીજી વસ્તુ આવડવી જોઈએ ડેલ્ટા જી ની કિંમત લેસ ધેન ઝીરો. ચોથી આવડવી જોઈએ ડેલ્ટા એસ ગ્રેટર ધેન ઝીરો, એટલે એનો મતલબ શું થઈ જાય બેટા? ગિબ્સ મુક્ત ઉર્જા હંમેશા નેગેટિવ હોય અને એન્ટ્રોપી ફેરફાર હંમેશા પોઝિટિવ હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય, નહીં તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. એટલે આપણે આ યાદ રાખીશું બેટા. ડન. તો પહેલું આ યાદ રાખવું જોઈએ. જો આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા બેટા, યાદ કરો કે જેને આપણે નામ હવે કહીશું બેટા ડેનિયલ કોષ પણ કહેવાય. આપણે જે ભણે છે વિદ્યુત કોષ અથવા વોલ્ટેઇક કોષ એને ડેનિયલ કોષ કહેવાય. ડેનિયલ કોષ ની આપણે કુલ પ્રક્રિયા ની આપણે વાત કરી હતી, યાદ કરો એની કુલ પ્રક્રિયા કઈ હતી? તો જો કોઈને યાદ આવે તો બેટા શરૂઆતમાં આપણે ZL લેતા હતા એને મેં સોલિડ લીધો હતો. એ વખતે મારો કોપર Cu2+ હોય એ એક્વિયસ હોય અને એનું રૂપાંતર આપણે ભણી ગયા ZN નું ZN2+ એક્વિયસ માં રૂપાંતર થશે, જ્યારે Cu નું બેટા Cu સોલિડ માં રૂપાંતર થશે. યાદ હોય તો ટોટલ પ્રક્રિયા આપણી યાદ આવે તો એનો મતલબ એવો થાય કે મેં આના ઉપરથી તમને આ પણ શીખવાડ્યું હતું બેટા કે મારી આ ટોટલ પ્રક્રિયા છે એના ઉપરથી મારી એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે. તો મેં એ વખતે કીધું, આજે ફરીથી કહું છું બેટા, જો મને ના ખબર, અવાજ કોઈ પ્રોબ્લેમ બેટા? ઓકે. તો જો બેટા યાદ રાખો કે મને આના ઉપરથી કેવી રીતે ખબર પડે કે સાહેબ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે અથવા કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, તો ફરીથી શીખવાડું છું બેટા, ધ્યાન આપો. દરેકના ઓક્સિડેશન આંક દેખી લેવાના. જો
આપણે દરેક ના ઓક્સિડેશન આંક દેખી લે તો દેખો આનો ઓક્સિડેશન આંક થશે બેટા 0 તો દેખો એની સાપેક્ષમાં આનો ઓક્સિડેશન આંક દેખો +2 થાય તો એનો બેટા ઓક્સિડેશન આંક માં શું થયો બેટા વધારો થયો તો આપણે પડી કેટા ઓક્સિડેશન આંક માં વધારો થાય તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે અને ઓક્સિડેશન પ્રક્રિયા હંમેશા એનોડ ઉપર થાય તો એનો મતલબ મને એનોડ ઉપરની પ્રક્રિયા મળી ગઈ કે ભાઈ એનોડ ઉપર મારો ઝેડએન હતો સોલિડ એને શું કર્યા બેટા બે ઇલેક્ટ્રોન ગુમાવે ઝેડએન2+ એક્વિયસ માં રૂપાંતર થયું અને બે ઇલેક્ટ્રોન આપણે આ પ્રક્રિયાને લખતા હતા બેટા ઓક્સિડેશન પ્રક્રિયા તો મને કેથોડ ઉપર ખબર પડી ગઈ કે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો જો તમે ઓક્સિડેશન ચાર્ટ દેખો તો બેટા દેખો આનો +2 છે હવે આનો કેટલો થઈ ગયો 0 તો ઓક્સિડેશન આંકમાં શું થયો બેટા ઘટાડો અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એવી પ્રક્રિયા ને આપણે શું કહેતા હતા બેટા રિડક્શન પ્રક્રિયા કહેતા હતા એટલે અહીંયા શું આવશે બેટા જો કે મારી પાસે Cu2+ એક્વિયસ હતો આ એને બે ઇલેક્ટ્રોન મેળવ્યા એનો Cu સોલિડ માં રૂપાંતર થયું આને આપણે રિડક્શન પ્રક્રિયા કહેતા હતા એટલે આપણને કઈક વાર આવો પ્રમ પ્રશ્ન પૂછાય કે ડેનિયલ કોષમાં થતી એનોડ ઉપરની પ્રક્રિયા કેથોડ ઉપરની પ્રક્રિયા અને કુલ પ્રક્રિયા સમજાવો તો જો આ ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા હતી કઈ બેટા ડેનિયલ કોષમાં એટલે જો ડેનિયલ કોષમાં જે પ્રક્રિયા થાય એ જ પ્રક્રિયા યાદ રાખવાનું વોલ્ટેઇક કોષમાં થાય એ જ પ્રક્રિયા ગેલ્વેનિક કોષમાં થાય એ જ પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક કોષમાં થાય આ બધું કોમન નામ છે એટલે યાદ રાખવાના આ ચાર નામ થાય વિદ્યુત રાસાયણિક કોષ વોલ્ટેઇક કોષ ગેલ્વેનિક કોષ અને ડેનિયલ કોષ તો એની આ ટોટલ પ્રક્રિયાઓ છે બેટા તો આપણને કોઈ પણ શબ્દ લઈને પૂછી શકે તો આપણે એવું કન્ફ્યુઝન ના હોવા જોઈએ બેટા કે કયું શું થશે બીજું જો અહીંયા બીજું બધાને ખબર હોવી જોઈએ કે જે ધ્રુવ ઉપર જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે એ વિદ્યુત ધ્રુવ હંમેશા એનોડ તરીકે હશે અને જે વિદ્યુત ધ્રુવ ઉપર બેટા રિડક્શન પ્રક્રિયા થશે એ વિદ્યુત ધ્રુવ હંમેશા શું હશે બેટા કેથોડ હવે જો જે વિદ્યુત ધ્રુવ પર આપણ બધાને ખબર ઓક્સિડેશન પ્રક્રિયા થાય માં દીકરાઓ તો એનો મતલબ શું થાય ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય શું થાય બેટા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે એનો મતલબ મારો એ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન થી સમૃદ્ધ હોય કેવું હોય બેટા ઇલેક્ટ્રોન થી સમૃદ્ધ હોય કે કારણ કે નોનસ્ટોપ ઇલેક્ટ્રોન શું કરે છે બેટા મુક્ત કરે છે હંમેશા યાદ કરો કે દાન કોણ આપી શકે તો જેની પાસે હોય એ દાન મારે કરોડ રૂપિયા રોજ દાન આપવા છે પણ હોવા જોઈએ કરોડ રૂપિયા બેટા હા ને તો કરોડ હોય દાન આપે તો યાદ રાખવાનું બેટા એ ઇલેક્ટ્રોન આપે છે માટે એ ઇલેક્ટ્રોન થી કેવો છે બેટા સમૃદ્ધ છે એટલે હંમેશા યાદ રાખવાનું બેટા એનોડ હંમેશા ઇલેક્ટ્રોન થી સમૃદ્ધ હોય અને એનોડ ઇલેક્ટ્રોન થી સમૃદ્ધ હોય માટે આપણે એના ઉપર માઇનસ લખ્યું હતું એટલે આપણે યાદ કરો કે ભાઈ કાલે આપણે વિદ્યુત કોષ બતાવ્યો તો ઝેડએન વાળો તો આપણે યાદ કરો ઝેડએન ની બાજુમાં આપણે માઇનસ લખ્યું હતું કેમ માઇનસ લખ્યું હતું તો એનું રીઝન એ હતું બેટા કે નોનસ્ટોપ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ઇલેક્ટ્રોન થી સમૃદ્ધ છે માટે એના ઉપર શું આવે બેટા માઇનસ તો આપણે બધાને ખબર હતો કેથોડ ઉપર શું થાય તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે એ હંમેશા ઇલેક્ટ્રોન લેવા માટે આતુર હશે અને ઇલેક્ટ્રોન લેવા માંડશે એટલે હંમેશા ઇલેક્ટ્રોન ની ઉણપ ધરાવે શું ધરાવે બેટા ઇલેક્ટ્રોન ની ઉણપ ધરાવે અને એટલા માટે આપણે કીધું હતું બેટા પ્રક્રિયા ત્યારે સારી કે એક આપનાર હોવો જોઈએ એક લેનાર હોવો જોઈએ તો જ પ્રક્રિયા થાય ને આપણા બધા ખબર પ્રેમ ત્યારે જ થાય સાચો હા કે એ પ્રેમ કરવા વાળો હોવો જોઈએ હા ના હોય મહિમા બેટા મહિમા ખાસ ખબર હા બેટા તો યાદ રાખવાનું હા કદી વન વે ના ચાલે વન વે પ્રેમ કદી શક્ય ના બને ટુ વે પ્રેમ જ લાંબા સમય ટકી રહે જેમ મારી ઘરવાળી નો ટકી રહે તેમ બરાબર બેટા તો અહીંયા સમજવાનું છે બેટા તો અહીંયા પણ શું છે કે એક બાજુ બેટા શું કરશે આપનાર છે અને એક બાજુ કોણ છે બેટા લેનાર છે એટલે આપણે ખબર પડી ગઈ કે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન નું વહન હંમેશા કઈ બાજુ થાય ફરીથી કહું છું બેટા જો આ ગયા લેક્ચરમાં ચર્ચા કરી આ બધા પોઈન્ટ એના એ જ છે પણ આ બધાને તમારે ડિટેલમાં સમજવા પડશે આપણું આખું બીજું પેજ તમે વાંચશો તો ખબર પડશે કે એની સંપૂર્ણ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરીને આવ્યા છે પણ આપણે એને સમજવું છે બેટા તો દેખો બેટા અહીંયા સમજીશું કે ભાઈ અહીંયા બાહ્ય પરિપથમાં પ્રવાહ કઈ બાજુ વસે ઇલેક્ટ્રોન નો તો આપણે ભણી ગયા ઝેડએન થી કઈ બાજુ જતો તો બેટા કોપર બાજુ કઈ બાજુ ઝેડએન થી કોપર એટલે એનો મતલબ એનોડ થી કઈ બાજુ જાય બેટા કેથોડ તરફ કઈ બાજુ જાય કેથોડ જો આના કારણે શું થશે બેટા ધ્યાન આપીશું બેટા બધા જો બેટા આના કારણે એક વસ્તુ થશે જો આપણે ભણીને આવ્યા હતા યાદ કરજો બધી વસ્તુ બેટા કે આના કારણે બે વસ્તુ સખત થશે આ બંને વસ્તુ સમજવાની છે કે આપણે અહીંયા ભણ્યા હતા બેટા કે અહીંયાથી ઇલેક્ટ્રોન જશે એટલે મારા દ્રાવણમાં ઝેડએન2+ એડ થશે અહીંયા
याद आवे तो झीगनी पट्टी पर इलेक्ट्रॉन जाए ZN2+ क्या आवे बेटा द्रावण में आवे याद आवे बेटा बता ने और अहिया शू थतु तो याद करो बेटा अहिया शू थतु तो बेटा याद आवे तो द्रावण माथी CO2+ तो एक पट्टी पर जमा था तो द्रावण में कौन पड़ो रे बेटा SO4 2- पड़ो रे नक्की CuSO4 द्रावण CuSO4 CU2+ तो पट्टी पर जमा थो तो द्रावण में कौन पड़ो रे बेटा SO4 2- माइनस पड़ो रे कौन पड़ो रे बेटा SO4 2- माइनस तो आपने यू भड़ी कहता का बाह्य परिपथ में इलेक्ट्रॉन हो कई बात बेटा एनोड थी कैथोड तरफ હવે આપણે એ વાત કરી કે ભાઈ આના કારણે શું થતું હતું બેટા તો યાદ કરો કે અહીંયા આપણે એવું પણ ભણીને આવ્યા હતા કે નોનસ્ટોપ આ એનોડની પટ્ટી છે એના વજનમાં શું થશે બેટા ઘટાડો થશે જ્યારે મારી કેથોડની પટ્ટી છે એના વજનમાં હંમેશા શું થશે બેટા વધારો થશે આપણે આ બધી વાત કરી બીજી પણ વાત કરીને આવ્યા શું કરીને આવ્યા કે ભાઈ આની સાંદ્રતા છે ZN2+ આવવાના કારણે સાંદ્રતા વધશે આમાંથી CO2+ જવાને કારણે આની સાંદ્રતા શું થશે બેટા ઘટશે આની પણ ચર્ચા કરીને આવ્યા હતા તો આપણે કીધું હતું કે આનું બેલેન્સિંગ જાણવું હોય તો આપણે કીધું હતું કે અહીંયા એક વધારાની આપણે રચના કરતા હતા જો યાદ હોય તો બેટા હા યાદ હોય તો આપણે ક્ષાર સેતુ મૂકતા હતા બેટા શું મૂકતા હતા બેટા ક્ષાર સેતુ તો આપણનો અહીંયાનો નેક્સ્ટ પ્રશ્ન દર્શાવે ક્ષાર સેતુ શું કામ કરે કાકા અહીંયા પ્રશ્ન જ આપણે બીજા પહેરે બીજું પેજ દેખશો તો એમાં બધા પ્રશ્નો છે એના હું જવાબ આપું છું બેટા મેં એટલા માટે કીધું હતું જયારે પણ હવે ઓનલાઈન થયો બેટા જો આપણે પ્રત્યક્ષ ભણતા હોય ને ત્યારે બધું સાથે ના લઈએ તો ચાલે પણ જયારે પરોક્ષ રીતે ભણતા હોય ત્યારે બધું આપણી પાસે હાજર હોય અત્યારે આપણે પરોક્ષ રીતે ભણીએ છીએ બેટા બરાબર તો એના માટે મારું લખેલું તમારી પાસે હોવું જોઈએ બેટા આપણને ખબર હોવી જોઈએ કઈ વસ્તુ ક્યાં ચાલે છે કઈ વસ્તુ થાય કે આપણે સાંભળતા હોઈએ ને પણ મન બીજા રખડતું હોય મહિમા છે કે મારી નિધિ શું કરતી હશે જોશી શું કરતી હશે એક રખડતું હોય બાપડી તો અહીંયા સમજીશું બેટા તો અહીંયા ચેક કરો બેટા તો અહીંયા આપણે ક્ષાર સેતુની વાત થઈ તો ક્ષાર સેતુ શું છે તો આપણે એવું ભણી ગયા હતા અંદર દ્રાવણ ભળ્યું હતું યાદ છે બેટા કયા બે દ્રાવણ હતા NH4NO3 અને બીજું હતું બેટા KNO3 કયું બેટા KNO3 જો આ બંને દ્રાવણ કેવા હોય તો યાદ રાખ્યું બેટા આ બંને દ્રાવણ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ હોય યાદ રાખ્યું કેવા હોય બેટા વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ આપણે ભણીને આવ્યા હતા વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ એટલે શું બેટા કે જેમાંથી વિદ્યુતનું વહન કરવું અશક્ય જેનું આયનીકરણ નહીં થાય આયનીકરણ જો થઈ ગયું તો ઉપાધિ આવી હું ફરીથી કહું છું જો બેટા અહીંયા આયનીકરણ થઈ જાય તો ઉપાધિ આયનીકરણ થવું ના જોઈએ કેમ કારણ આપણે બેટા અહીંયાથી આયનો અહીંયા મોકલવાના છે અને જો એનું આયનીકરણ થઈ જાય તો બંને વચ્ચે શું થઈ જાય બેટા પ્રક્રિયા થઈ જાય તમારો પ્રવાહ વહેતો શું થઈ જાય બેટા બંધ થઈ જાય એટલે યાદ રાખો અહીંયા એવા દ્રાવણો ભળી શકાય જેનું શું ના થવું જોઈએ બેટા આયનીકરણ ના થવું જોઈએ ફરીથી કહું છું બેટા કે અહીંયા NH4 NO3 અને KNO3 નું અંદર આયનીકરણ ના થવું જોઈએ જો આયનીકરણ થઈ ગયું તો ઉપાધિ આવી ગઈ કારણ તમારા આયનો સાથે પ્રક્રિયા કરી દે કારણ આયનીકરણ થાય તો એ પોઝિટિવ નેગેટિવ બને બેટા તો નક્કી અહીંયાથી કોઈ પણ આયન જશે તો એની સાથે શું કરી નાખે બેટા પ્રક્રિયા કરી નાખે તો એના આટલા સુધી પહોંચાડવા દે નહીં તો ક્ષાર સેતુનું કાર્ય શું છે તો ક્ષાર સેતુ ત્રણ ચાર કાર્યો કરે જો કયા કયા કાર્યો પહેલા તો પહેલા બે દ્રાવણોને અલગ રાખે કારણ કે આપણે ક્ષાર સેતુ મૂક્યો હોય એટલે આ દ્રાવણ આ બધા દ્રાવણ એટલે પહેલા તો બે દ્રાવણોને અલગ રાખવાનું કાર્ય કરે બીજું એ કોષની તટસ્થતા જાળવી રાખે મેં તમને ગઈ વખતે કીધું હતું બેટા કારણ આપણો પ્રવાહ જો નોનસ્ટોપ ચાલે રાખે તો એક સમય એવો આવે કે મારો એનોડ શું થઈ જાય બેટા ખવાઈ જાય અને ખવાઈ ન જાય અને એની જો ચાલુ રાખવું હોય તો એના માટે મારે વચ્ચે શું મૂકવું પડે ક્ષાર સેતુ એટલે અહીંયાથી આયનો આમ વસે એટલે વિદ્યુત પ્રવાહનું વહન મેં તમને એ વખતે કીધું હતું જે દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થાય એનાથી હંમેશા ઓપોઝ દિશામાં કોનું વહન થાય બેટા વિદ્યુતનું વહન થાય તો વિદ્યુતનું વહન અહીંયા કઈ બાજુ થશે બેટા કોપરથી કઈ બાજુ થશે બેટા ઝીંક તરફ થશે કઈ બાજુ ઝીંક તરફ થશે તો આ હતું મારું ક્ષાર સેતુનું કાર્ય હતું બેટા કોનું કાર્ય હતું બેટા ક્ષાર સેતુ એટલે જો અહીંયા આવા ત્રણ પ્રશ્નો છે ગેલ્વેનિક કોષ છે બેટા બીજો આપણે પ્રશ્ન કીધો બે ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયાઓની વાત છે અને ત્રીજો પ્રશ્ન હતો બેટા ક્ષાર સેતુની કામગીરી વાળો પ્રશ્ન હતો બધાને મળી ગયો બેટા જો આ ત્રણ પ્રશ્નો એના પછી મેં એક પ્રશ્ન લખ્યો છે દેખો કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની ખાસિયતો જણાવો અને બ્રેકેટમાં લખ્યું છે એક્સ્ટ્રા કરી લખેલું છે બેટા હા તો જો બેટા બધાને આવડે અહીંયાથી બધાને આ પ્રશ્ન આવડે છે જો આમાં કશું કઈ નવું નથી આપણે જેટલું ભણીને આવે એનું એ રિપીટેશન કરીશું તમે ચેક કરો બધા પણ એક ત્રીજા પેજ ઉપરની બીજી લાઈન ચેક કરો બેટા ત્રીજા પેજ ઉપરની બીજી લાઈન
हाँ बता जो तीजा पेज पर बीजी लाइन हूँ वाँचू छू बेटा बीटू लाइव मटीरियल बेटा जो तीजा पेज की बीजी लाइन में आ लखेलू एक सामान्य भूल है बेटा जो आ लखेलू ई एक्सटर्नल पछी देखाय छे बेटा आपने जे ग्रेटर देन ई सेल कोष त्यां सुधी प्रक्रिया चालू राखे छे अने हवे अहींया भूल छे ई एक्सटर्नल इज इक्वल्स टू ई सेल थता प्रक्रिया अटकी जाय छे अहींया आवे ई एक्सटर्नल इज इक्वल्स टू ई सेल એટલે પહેલું બરાબર છે બીજામાં તમારે ઈ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ કરવો પડે કારણ કે આપણે ભણીને આવ્યા હતા કે બેટા ઈ એક્સટર્નલ અને ઈ સેલ બંને સમાન થાય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં એટલે જો આપણે આ ત્રણ મુદ્દા યાદ રાખવાના છે ફરીથી કહી દો બેટા કયા કયા ત્રણ મુદ્દા આપણે યાદ રાખીશું માં દીકરાઓ તો જો ફરી ચેક કરો કે મારા ઈ એક્સટર્નલ ની કિંમત યાદ રાખો બેટા ઈ સેલ એટલે કોષ્ટક આને આપણે કહેતા 1.1 વોલ્ટ આની કિંમત હંમેશા વધારે હોય અને આની કિંમત ઓછી હશે તો આપણી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલશે સાદી ભાષામાં કહી દઉં રાબેતા મુજબ એટલે જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે જ થાય બીજું જો મારા ઈ એક્સટર્નલ ની કિંમત ઈ સેલના જેટલી થશે તો મારી પ્રક્રિયા અટકી જશે શું થશે બેટા અટકી જશે બંધ થઈ જશે અને જો મારા ઈ એક્સટર્નલ ની કિંમત ઈ સેલ કરતા વધી થશે તો આપણે ભણી ગયા પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થશે કઈ દિશામાં થાય વિરુદ્ધ એટલે તમારો એનોડ કેથોડ બની જાય કેથોડ શું બની જાય બેટા એનોડ બની જાય ઇલેક્ટ્રોન નો પ્રવાહ આપણો બધાને ખબર છે જિંક થી કઈ બાજુ જતો બેટા કોપર તરફ તો હવે કઈ બાજુ આવશે કોપર થી જિંક તરફ વિદ્યુત પ્રવાહ કોપર થી જિંક તરફ આવતો તો હવે જિંક થી કોપર તરફ એટલે બધું ઓપોઝ થઈ જશે ત્યારે મારા ઈ એક્સટર્નલ ની કિંમત વધી જાય ત્યારે એટલે જો આ પ્રશ્ન આપણે એક્સ્ટ્રા એટલા માટે આવ્યો છે બેટા કે કોઈ વખત કોઈ સાહેબ એવું કરે બેટા આવો પ્રશ્ન પૂછી દે આખો તમને વોલ્ટેજ કોસ્ટ આપું છે ડેનિયલ કોસ્ટ આપું છે કાં તો વિદ્યુત એવું પૂછે કે એની ખાસિયતો જણાવો એટલે આપણે તો કન્ફ્યુઝન માં જાય કે સાહેબ ખાસિયતો માં શું લખવાનું તો એટલા માટે આપણે એક્સ્ટ્રા પ્રશ્ન આપ્યો છે નવું વસ્તુ ભણીએ છીએ હવે બિલકુલ બીજું નવું છે બેટા જો આપણે સમજવું છે તો એના પછીનો મુદ્દો મટીરિયલમાં આપેલો છે એ બધાને આવડે છે જેની સક્રિયતા વધારે હશે એનું હંમેશા ઓક્સિડેશન થશે અને જેનું ઓક્સિડેશન થશે હંમેશા એનોડ તરીકે વધશે જેની સક્રિયતા ઓછી હશે એનું હંમેશા રિડક્શન થશે અને જેનું રિડક્શન થશે હંમેશા કેથોડ તરીકે વધશે હવે જો બેટા યાદ રાખીજો હવે આ બધી વસ્તુ સમજીશું આપણે બધા જો હવે હું જે સમજાવું છું એને સમજવાનો પ્રયત્ન કરીશું મારે શબ્દ ભણવો છે બેટા પોટેન્શિયલ શબ્દ ભણવો પોટેન્શિયલ તો આપણને પોટેન્શિયલ પોટેન્શિયલ નો મતલબ થાય પાવર તો પાવર ક્યાંથી ઉત્પન્ન થાય એ મારે સમજાવવું છે તો જો બેટા આપણે આવો એક કોષ લીધો તો યાદ કરો આપણે એક જ કોષની વાત કરી આપણે અહીંયા દ્રાવણ લીધું હતું ZnSO4 એમાં મેં યાદ હોય તો બેટા ઝીંકની પટ્ટી ડુબાડી હતી આપણે અહીંયા આપણે ZN ની પટ્ટી દરમાં દીકરાઓ આપણને આ બધાને ખબર છે એટલે હજુ કોઈનો અવાજ આવે છે બેટા અવાજ નહીં આવતો તો જો બેટા અહીંયા આપણે શું યાદ રાખીશું તો અહીંયા દેખો મારી આ ઝીંકની પટ્ટી છે એને કહેવાય બેટા વિદ્યુત ધ્રુવ કહેવાય શું કહેવાય બેટા વિદ્યુત ધ્રુવ કહેવાય અને આ મારું દ્રાવણ છે એને કહેવાય બેટા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય કયું કહેવાય બેટા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધ્યાન આપજો બેટા તો અહીંયા મારે સમજાવવું છે બેટા કે પોટેન્શિયલ એટલે શું આ સમજવાનું છે તો યાદ રાખો અહીંયા બે વસ્તુ છે એક વિદ્યુત ધ્રુવ અને એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે હવે આ બંને દ્રાવણ ને કારણે શું થાય છે જો સમજો આ વસ્તુ છે કે થોડી એવું કહેવાય છે વચ્ચે માર્મિક ભેદ છે એને ભેદને જે સમજે ને એને ખબર પડશે નહીં તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જયારે પણ આ પોઈન્ટ ભણીએ છીએ બેટા ત્યારે મગજમાં કન્ફ્યુઝન સિવાય કઈ રહેતું નથી બેટા કન્ફ્યુઝન જ રહેશે એટલે હું સમજાવું છું આ કઈ રીતે ઉત્પન્ન થાય છે ચલો બધાને ખબર છે બેટા આપણે આના ઉપરની પ્રક્રિયા ભણીને આવ્યા કે બેટા આપણે ZN સોલિડ લેતા હતા એનું રૂપાંતર Zn2+ એક્વિયસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માં રૂપાંતર થયું બરાબર ને બધાને ખબર છે બેટા તો હવે શું થાય એના કારણે મારો Zn2+ દ્રાવણમાં આવશે શું આવશે Zn2+ દ્રાવણમાં આવશે એના કારણે હવે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત રાસાયણિક એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે કેટલો ઉર્જાનો તફાવત ઉત્પન્ન થશે શું થશે બેટા ઉર્જાનો તફાવત કોના કારણે ફરી કહી દઉં છું કે આ મારી રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયાને કારણે ઇલેક્ટ્રોન રિલીઝ થાય જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે હંમેશા યાદ રાખવાનું બેટા ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા ઉત્પન્ન થાય એના કારણે આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત થાય અને એ ઉર્જાના તફાવતને એનો ઇલેક્ટ્રોમોટિવ
ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે બેટા? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને શોર્ટમાં આપણે EMF, કોઈને ન ખબર પડે તો હું લખું છું બેટા, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને EMF કહેવામાં આવે. શું કહેવામાં આવે બેટા? EMF. નહીં તો બેટા જો યાદ રાખો, કોઈ પણ વસ્તુને ક્યાંક મોકલવી હોય તો એમને ના જાય બેટા, એના માટે એને બળ જોઈએ. હા, મારે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, એને મારે કોપરની પટ્ટી ઉપર મોકલવા હોય તો એમને ના જાય બેટા, એના માટે એનામાં બળ હોવું જોઈએ. અને બળ ક્યાંથી મળશે? તો એને આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ, આ કોના વચ્ચે? તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે જે ઉર્જાનો તફાવત થયો, એના કારણે અંદર એનું પોટેન્શિયલ ઉત્પન્ન થયું. અને એ પોટેન્શિયલ ઇલેક્ટ્રોનને શું માર્યો બેટા? ધક્કો માર્યો, જેના કારણે મારો ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યો બેટા? કોપરની પટ્ટી ઉપર પહોંચ્યો. ક્યાં પહોંચ્યો બેટા? કોપરની પટ્ટી ઉપર. એટલે આ સમજો બધા, હું હજુ કહું છું બેટા, આ વસ્તુ છે ને ચોપડીમાં પણ વાંચો, તમે XYZ મટીરિયલમાં વાંચો ને ત્યારે હંમેશા શંકા ઉત્પન્ન કરશે. રિયલમાં વસ્તુ શું છે મેં આ ડિટેલમાં સમજાય તમને, આ સમજવા ક્યાંય નહીં મળે બેટા. ફરીથી કહું છું, આ સમજો, તમારા સ્કૂલના લેક્ચર ચાલે ને તો પણ દેખજો, તમે એમાં આ વસ્તુમાં હંમેશા કન્ફ્યુઝન આવશે બેટા. એટલે ફરીથી કહું છું, ક્યાંથી ઉત્પન્ન થયો? તો વિદ્યુત ધ્રુવ ઉપરની પ્રક્રિયા. અને મારા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની જે પ્રક્રિયા છે બેટા, એ પ્રક્રિયા થવાને કારણે એમાં કેટલો ઉર્જાનો તફાવત ઉત્પન્ન થાય. શું થાય બેટા? ઉર્જાનો તફાવત. અને એ જે ઉર્જાનો તફાવત છે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. શું કહેવાય બેટા? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. શું કહેવાય બેટા? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે જો બધા સમજો, હવે જે સમજાવો સમજો, કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બે પ્રકારના હોય બેટા, પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. તો આપણને થાય સાહેબ, પ્લસ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ક્યારે ઉત્પન્ન થાય અને માઇનસ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ક્યારે ઉત્પન્ન થાય? તો યાદ રાખવાનું કે જે અર્ધકોષની પ્રક્રિયા, જો મારો અર્ધકોષ ખરો બેટા, આપણે વાત કરીને આવ્યા હતા ભાઈ, જો 10 મિનિટમાં આવી ગયું છે વોર્નિંગ, તો 10 મિનિટમાં બંધ થઈ જશે. એટલે જ્યાંથી બંધ થશે ફરીથી એક લિંક મોકલીશ, એટલે ફરીથી આપણે થઈ જઈશું બેટા ઓનલાઈન, બરાબર? જો ફરીથી સાંભળી લો બેટા, હવે આ સમજો, ડિટેલમાં સમજો બેટા. ફરીથી કહું છું, આ ટોપિક જ એક અગત્યનો ટોપિક છે મારો બેટા. જો બેટા આ કોઈ પ્રશ્નો નથી, પરીક્ષામાં કોઈ પ્રશ્ન નહીં આવે આમાંથી. મેં ફરીથી કહી દઉં છું કે આ જે હવે ભણાવું છું ને એ તમારે દાખલા ગણવા માટે IMP છે બેટા. શું ગણવા માટે? દાખલા ગણવા માટે. અને દાખલામાં તમારી નિશાની જ કામ આવશે. કોની પ્લસ લખવી અને કોની માઇનસ લખવી એ તમારે વિચારવાનું છે, આપેલી નહીં હોય. અને એ ક્યાંથી લાવી એની આ શોર્ટ સ્કીમ છે, બરાબર? એટલે લાખ રૂપિયાની શોર્ટ સ્કીમ આપું છું બધાના ભાઈ, મારે લાખ રૂપિયા લેવાના બાકી, બરાબર? એટલે હા, અત્યારે પૈસાની જરૂર છે. એટલે કેટલાક લોકો ધનવાન લોકો હોય ને, આ પેલી મહિમા જેવા, તો બેટા ખાતામાં બેલેન્સ હોય તો મારા ખાતામાં થોડું કરજે, એટલે ઘર ચાલે ખાવા જેવું બેટા. તો બેટા ધ્યાન આપો, હવે સમજાવું છું. જો કોનો પ્લસ હોય અને કોનો માઇનસ હોય, એક જ શોર્ટ સ્કીમ યાદ રાખવાની. હું ફરીથી કહું, જેટલું યાદ રાખો એ શોર્ટ સ્કીમ યાદ રાખો બેટા. જો કે જે અર્ધકોષની પ્રક્રિયા ઓક્સિડેશન હોય, તો આપણે ભણીને આવ્યા તો યાદ કરો, અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય કે ન થાય? તો જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એનો EMF હંમેશા માઇનસ ઋણ હોય. કેમ ઋણ હોય? તો એ બધાને આવડી જવું જોઈએ, કારણ કે બેટા એ કોનાથી સમૃદ્ધ છે? ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ છે. તો નક્કી એનામાં ઇલેક્ટ્રોન જ પડ્યા રહ્યા છે, તો નક્કી એનો EMF માઇનસ જ હોય બેટા, કારણ પોતે ઇલેક્ટ્રોન લઈને જ આવે છે ને, કારણ કે એ તો ઇલેક્ટ્રોન દાન કરવા માટે તૈયાર છે. એટલે યાદ રાખો બેટા, જે અર્ધકોષની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા હોય એનો ઇલેક્ટ્રિક ફોર્સ હંમેશા શું લખવાનો બેટા? માઇનસ. તો યુ નો વેરી વેલ, મારે કહેવાની જરૂર નથી કે પ્લસ કોનો આવે, બોલો. હા, કે જે અર્ધકોષની પ્રક્રિયા કેવી હશે બેટા? રિડક્શન હશે. એનો હંમેશા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કેવો આવશે? પ્લસ આવશે. તો એનો મતલબ અહીંયા કોપર વાળો આપણે લઈ લઈએ બેટા, તો કોપર વાળાનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કેવો હોય બેટા? પ્લસ હોય. અને આપણને ખબર હોય ઝીંકનો કેવો આવે બેટા? માઇનસ આવશે. હું હજુ કહું છું, કોઈની તાકાત નથી, કોઈ શબ્દમાં તમને નહીં ખબર પડે. અને આ બધી શોર્ટ સ્કીમ હું આપું છું બેટા, બાકી ચોપડીમાં તો એટલું ભંગાર લખાણ કર્યું છે જેની કોઈ મર્યાદા નહીં. એટલે બધું લખાણ હું આપું છું બેટા. આ વખત બધા ચેપ્ટરના લખાણ આપી 16-16, એટલે મારું માથા ઉપર બેસતા નહીં અમુક લોકો, બરાબર? પેલી હિમાની દેખાતી નથી, ન એ ચીબાવલી માથે બેસે, બરાબર? ચલો ડન બેટા. તો ચલો બધાને આવડી ગયું. ચલો શોર્ટ સ્કીમમાં શું ખબર પડી બેટા મારા દીકરાઓ? ચલો, જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એનો EMF હંમેશા માઇનસ, અને જેમાં રિડક્શન પ્રક્રિયા થાય એનો હંમેશા પ્લસ. શું આવશે બેટા? પ્લસ. તો હવે બીજી શોર્ટ સ્કીમ દાખલા ગણવા માટે યાદ રાખી લો મારા દીકરાઓ. હા, જો બધી શોર્ટ સ્કીમો પૂછો, હા, બધી લાખ લાખ રૂપિયાની જે ગણતા જજો કેટલા લાખ રૂપિયા થાય તે.
तो जो बेटा अहिया आपणे लीधो तो याद करो बेटा हूँ शोर्ट में दोरी दऊं छु अहिया मैं लीधो ZN ZNSO4 अहिया आपणे लीधो तो याद आवे तो बेटा मारा दीकराओ CuSO4 अने आपणे लीधी बेटा कॉपर नी आ मारो वर्ते तो बेटा एनोड तरीके आ मारो वर्ते तो बेटा कैथोड तरीके आपणे आनो की जो आनो EMF हमेशा माइनस आवशे आनो EMF हमेशा कयो आवशे बेटा प्लस आवशे હવે મારે આ કોષનું પોટેન્શિયલ ગણવો છે જેને કહેવાય બેટા ઈ સેલ હમણાં આપણે લખી દો ને ઈ સેલ તો ઈ સેલ કેવી રીતે ગણાય તો હંમેશા યાદ રાખજો બેટા ઈ સેલ ગણવો હોય તમારે કોઈ પણ ઈ સેલ ગણવો હોય તો યાદ રાખવાનો ઈ કેથોડ માઇનસ ઈ એનોડ યાદ રાખવાનો એટલે સાદી ભાષામાં પ્લસમાંથી આપણે માઇનસ શું કર્યું બેટા બાદ કર્યું જો દેખાય છે કેથોડ એટલે પ્લસ આવશે અને અહીંયા શું આવશે બેટા માઇનસ આવશે આપણે યાદ રાખવાની પદ્ધતિ છે યાદ રાખો મટીરીયલમાં જુદું લખાય એમાં આપણે આવું લખ્યું છે કે ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ પછી મેં કૌંસમાં યાદ રાખવા કરીને લખ્યું છે બેટા ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ યાદ રાખ્યું છે હવે જો ધ્યાન આપજો બેટા હવે જે કહું છું દીપા અગત્યનું બેટા બધાને નિધિ મહિમા બધાનું ધ્યાન અહીં જો મારે દાખલો તમારો બદલવો હોય ને તો તમે બધા જ બદલી જશો તમને અહીંયા આ કેથોડ અને એનોડ ની વેલ્યુએશન આપેલી હશે બેટા પણ હું એટલા માટે જ કીધું દાખલાની શરૂઆતમાં આ ગણાતો ત્યારે શરૂઆતમાં કીધું તમારે પ્લસ માઇનસ વિચારવું પડશે મારા દીકરાઓ જો કેવી રીતે જો ચેક કરજો બધા જ મારા દીકરાઓ હું બે વસ્તુ લખું છું એમાં કઈ ફરક લગાવે છે બેટા ઈ ZN 2 પ્લસ ઓબ્લિક ZN અને બીજું લખું છું ઈ ZN ઓબ્લિક ZN 2 પ્લસ જો આ બે વસ્તુ મેં લખી છે બેટા આ બંનેને સમજવાનો પ્રયત્ન કરજો જો આ બંનેના પોટેન્શિયલ જ છે પણ અહીંયા ZN 2 પ્લસ થી ZN કીધું છે અને અહીંયા ZN થી ZN 2 પ્લસ કીધું છે દેખાય છે બંનેમાં ફરક બેટા ફરીથી અહીંયા ZN 2 પ્લસ માંથી ZN કીધું છે અને અહીંયા ZN માંથી ZN 2 પ્લસ કીધું છે એટલે જો તમને શોર્ટ રી શીખવાડું ચલો ZN 2 પ્લસ માંથી આપણે ZN માં જવું હોય તો એનો મતલબ યુ નો વેરી વેલ પ્લસ 2 ચાર્જ હતો 0 તરફ જવશો તો એનું શું થયું રિડક્શન થયું કે ના થયું શું કહેવાય રિડક્શન થયું તો આ વેલ્યુએશન એના રિડક્શન પોટેન્શિયલ કહેવાય કયા કહેવાય બેટા રિડક્શન પોટેન્શિયલ કહેવાય કયા કહેવાય રિડક્શન પોટેન્શિયલ કહેવાય તો એનો મતલબ આ કયા પોટેન્શિયલ કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ કયા કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ બોલો ખબર પડી કે ના પડી એટલે જો પરીક્ષામાં તમને અહીંયા ફસાશે હવે આપણે આ સૂત્ર લખ્યું દીપા બેટા કે બેટા ઈ કેથોડ માઇનસ ઈ એનોડ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ સેલ લખ્યું બેટા આપણે આ સૂત્ર બધાએ લખ્યું કે ઈ સેલ બરાબર શું લખવાનું ઈ કેથોડ માઇનસ ઈ એનોડ પણ કોના માટે તો યાદ રાખવાનું એ રિડક્શન પોટેન્શિયલ માટે આવે કોના માટે આવે રિડક્શન પોટેન્શિયલ માટે ફરીથી કહું છું કે અહીંયા વેલ્યુએશન રિડક્શન પોટેન્શિયલ ની મુકાય કદી પણ ઓક્સિડેશન પોટેન્શિયલ ની ના આવે તો એવું થાય પરીક્ષામાં મારે તમને ટ્વિસ્ટ કરવો હોય દાખલો હું ફરી કહું કોઈ કરતા નથી પણ હું તો શું કરું તમને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો ના આવે અને આપી દો ભાઈ સાઈડમાં જા પેલાંકી બરાબર અને આપણને આપી દે બેટા ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો આપી દે કોના આપી દે બેટા ઓક્સિડેશન પોટેન્શિયલ ના તો જો બેટા ધ્યાન આપજો હું ફરીથી કહ્યું આ બધું જે આપું છું ને એ લાખ લાખ રૂપિયાનું છે એટલે આજનું રવિવારનું લેક્ચર છે ને એ કમસે કમ 5-6 લાખનું થશે બેટા બરાબર એટલે ધ્યાન આપીશું બેટા બધા એટલે જો ધ્યાન આપો બેટા બધાનું ધ્યાન અહીંયા કે મેં તમને કીધું કે આ કોની સાપેક્ષમાં વાત આવશે બેટા રિડક્શન પોટેન્શિયલ તો તમને એવું થાય સાહેબ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય તો અમારે શું કરવાનું તો કઈ નહીં સૂત્ર બદલી દેવાનું શું કરી દેવાનું સૂત્ર બદલી દેવા તો ઓક્સિડેશન પોટેન્શિયલ ની સાપેક્ષમાં સૂત્ર શું થઈ જાય બેટા બોલો હડો શું થશે બેટા બોલો ઈ સેલ બરાબર ઈ એનોડ માઇનસ ઈ કેથો અને જો કેમ શું સમજાવું છું બેટા અને હમણાં ફરીથી સમજાય પાછું ફરી આવીશ એટલે કારણ મારે બેટા આજ જોઈએ કારણ મેં ફરીથી કીધું છે કે તમને અહીંયા આખી વસ્તુ પૂછાવવાની છે તમારું આગળનું પોર્શન છે એમાંથી દાખલા આવવાના છે એટલે આ જે બધું ભણાવું છું ને દાખલા માટે જ છે આમાંથી કોઈ થિયરી તમારે નથી આવવાની બેટા થિયરી પાછળથી આવવાની છે હજુ એક પણ પ્રશ્ન થિયરી નો મેં નથી ભણાયો બધું દાખલા માટે MCQ માટે કાં તો SQ માટે નાના નાના પ્રશ્નો માટે જ છે બેટા ખબર પડી બધાને બેટા તો ફરીથી કહેતો આ જો ખબર નહીં પડે તો બેટા કશું નહીં આવડે દાખલા ગણવા માટે બરાબર ભણાય એમાંથી એક પણ થિયરીકલ પ્રશ્ન નથી બેટા હવે જે ભણાવું છું એમાંથી બે થિયરી વાળા પ્રશ્નો છે એટલે બંને વારંવાર બોર્ડમાં પૂછાય છે બેટા પણ એના પહેલા આપણે જે ભણાય એને ફરીથી હું યાદ અપાવી દઉં બેટા જે મારું અગત્યનું છે બેટા
मैं फरी कीधु कोई पण नो मारे ई सेल गणवो होय बेटा ई सेल तो याद रखवानो बेटा ई कैथोड माइनस ई शू थशे बेटा एनोड थशे शू थशे बेटा ई कैथोड माइनस ई एनोड थशे बीजू आपणे याद रखवानो बेटा आ सूत्र कोनी सापेक्षमां छे फरीथी कही दऊं बेटा रिडक्शन पोटेंशियल नी सापेक्षे छे कोनी सापेक्षे बेटा रिडक्शन पोटेंशियल मने केवी रीते खबर पड़े कोई नो रिडक्शन पोटेंशियल आपेलो छे तो फरीथी कही दऊं छुं बेटा के जो मारू आवुं लखाण करेलू होय ई याद रखवानुं बेटा ZN 2 प्लस ऑब्लिक ZN अने अहींया कोई पण वेल्युएशन आपेली होय XYZ હું સપોઝ માની લો x આપેલો છે તો માની લેવાનું બેટા ZN 2 પ્લસ નું ZN માં રૂપાંતર થાય છે તો હંમેશા એના કયા પોટેન્શિયલ આપેલા હશે આપણને બેટા રિડક્શન પોટેન્શિયલ કયા બેટા રિડક્શન કારણ મેં તમને શોર્ટ સ્કીમ આપી દીધી કેવી રીતે ખબર પડે બેટા જુઓ પ્લસ 2 નું રૂપાંતર 0 માં થાય તો એનો મતલબ પ્લસ 2 નું રૂપાંતર 0 માં થાય તો રિડક્શન પ્રક્રિયા થઈ અને રિડક્શન પ્રક્રિયા થઈ તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હોય બેટા તો એનો મતલબ કે જો મને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોત આ ZN / ZN 2 + આપેલું હોત બેટા તો મારું આ સૂત્ર થઈ જાત E સેલ બરાબર શું થઈ જાત બેટા E એનોડ - E કેથોડ થઈ જાય શું થઈ જાય બેટા E એનોડ - E કેથોડ થઈ જાય પણ કોની સાપેક્ષમાં બેટા ઓક્સિડેશન પોટેન્શિયલ બેટા કોઈનો હજુ અવાજ ચાલુ છે બેટા મહેરબાની કરીને મ્યુટ કરી નાખો બેટા કે બેટા ઓક્સિડેશન પોટેન્શિયલ ની સાપેક્ષમાં હોય તો ફરીથી કહું છું બેટા દાખલા ગણવામાં આ જ વસ્તુ કાળજી રાખવાની છે કે તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે કે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય આપે છે એ તમારે ધ્યાન આપવાનું છે બેટા એ તો જ્યારે હું દાખલા ગણાવીશ એટલે ફરીથી તમને યાદ અપાવીશ બેટા અને ફરીથી કહું દાખલા હંમેશા આપણે લાઈવ જ ગણીશું એટલે અહીંયા નહીં ગણાવું બેટા દાખલા આપણે ઓફિસ ઉપર જ ગણાવીશ એટલે તમને વ્યવસ્થિત ખબર પડે કે રિયાલિટી શું છે તે બેટા ચલો બેટા તો જો ધ્યાન આપો બેટા હવે મારે સમજવું છે હવે જે સમજાવું છે એના કરતા અગત્યનો એક મુદ્દો છે કે જો બેટા આપણે કોઈ પણ દ્રાવણ માટે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ લખતા હોય અને જો મારા એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય યાદ રાખો સાંદ્રતા કેટલી હોય બેટા 1 મોલર આપણે આગળ કીધું તો યાદ કરો કે જ્યારે અર્ધકોષ બનાવ્યો ત્યારે આપણે ZnSO4 ની સાંદ્રતા 1 મોલર લીધી હતી CuSO4 નું દ્રાવણ લીધું તો પણ એની સાંદ્રતા આપણે 1 મોલર લીધી હતી તો અહીંયા પણ કહી દઉં છું બેટા યાદ રાખજો આ બધી વસ્તુ નાની છે સૌથી અગત્યની છે જો મારી સાંદ્રતા 1 મોલર હોય અને એ વખત જો તમે પોટેન્શિયલ માપો તો એને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય કયો કહેવાય બેટા પ્રમાણિત પોટેન્શિયલ ક્યારે કે મારા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે ફરીથી કહું છું બેટા કે જ્યારે મારા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો તે વખતના પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય કયો કહેવાય બેટા પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તો આ સૂત્ર હવે આવું થઈ જાય બેટા E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ થઈ જાય એટલે એનો મતલબ કોઈના પ્રમાણિત પોટેન્શિયલ આપેલા હોય તો બેટા આપણે E0 લેવાના અને કોઈના એમનું પોટેન્શિયલ આપેલા હોય તો ઈ સેલ લેવાનું ખબર પડી ગઈ પ્રમાણિત માટે ઉપર શબ્દ આવશે E0 આવશે કયો આવશે બેટા E0 અહીંયા હંમેશા યાદ રાખવાનું કે મેક્સિમમ દાખલામાં તમારા પ્રમાણિત પોટેન્શિયલ આપેલા છે કયા આપે છે બેટા પ્રમાણિત પોટેન્શિયલ એટલે આપણે સૂત્ર E0 સેલ વાળું જ યુઝ કરીશું કયું યુઝ કરીશું બેટા E0 સેલ વાળું બરાબર તો આપણે યાદ રાખજો કે ભાઈ E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ વન્સ અગેન બોલું બેટા કે જ્યારે મને કોઈ પણના પ્રમાણિત પોટેન્શિયલ કોને કહેવાય કે જ્યારે સાંદ્રતા કેટલી હોય બેટા 1 મોલર હોય કેટલી હોય સાંદ્રતા 1 મોલર જો 1 મોલર સાંદ્રતા હોય તો એ વખતના પોટેન્શિયલને આપણે પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય કયો કહેવાય બેટા પ્રમાણિત અને પ્રમાણિત પોટેન્શિયલ લખવા માટે E0 લખાય શું લખાય બેટા E0 એટલે સૂત્ર એનું એ જ રહેશે ખાલી E0 આવી જશે શું આવી જશે બેટા E0 સૂત્રમાં કોઈ બદલાવ આવશે નહીં બરાબર બેટા જો હવે બધા ધ્યાન આપીશું બધાનું ધ્યાન અહીંયા જોઈએ બેટા હવે જે વસ્તુ ભણાવું છું એ સૌથી અગત્યની બેટા અને અહીંયા આના વગરના બધું અધૂરું રહેશે જો બેટા અહીંયા એક શબ્દ છે આ શબ્દ મટીરીયલમાં લખ્યો નથી પણ આપણે બધાએ યાદ રાખવાનો છે સાંદ્રતા કોષ શબ્દ યાદ રાખો કોને સાંદ્રતા કોષ કહેવાય તો યાદ રાખો કે એવો મારો વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સમાન હોય ફરીથી બોલું છું ધ્યાન આપજો એવો મારો વિદ્યુત રાસાયણિક કોષ
કે જેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સમાન હોય, એટલે એનો મતલબ બંને બાજુ CuSO4 હોય તો બંને બાજુ CuSO4, ZnSO4 હોય તો બંને ZnSO4. તો તમને પહેલો પ્રશ્ન થાય તો સાહેબ આનું ઓક્સિડેશન અને રિડક્શન થાય કેવી રીતે, બોલો થાય કે ન થાય? હા હું હજુ કહું છું, હું જે પણ કહીશ એ મને ખબર છે તમારામાં કયા પ્રશ્નો ઉત્પન્ન થવાના બેટા. સપોઝ તમે એક આવો કોષ લખ્યો હોય એમાં દીકરાઓ, જો હું આકૃતિમાં દોરી તમને સમજાવું એટલે આવડી જાય એમાં દીકરાઓ. અહીંયા મેં ZnSO4 લીધો હોય, અહીંયા આપણે ઝીંકની પટ્ટી લઈ લો બેટા, આ ઝીંકની પટ્ટી. અહીંયા પણ હું એવું કહી દઉં બેટા, હું અહીંયા પણ ZnSO4 લઈ લઉં માં દીકરાઓ, અને અહીંયા ઝીંકની પટ્ટી લઈ લો બેટા, આ ઝીંકની પટ્ટી ડન બેટા. તો તમને થાય સાહેબ આ તો વિદ્યુત રાસાયણિક કોષ શક્ય જ નથી, કારણ આમાં બંનેની સક્રિયતા કેવી થાય બેટા, સમાન થાય, ZN છે તો બેટા. તો તમને થાય સાહેબ અહીંયા તો થાય, પણ ક્યારે? જો હવે સમજો ક્યારે, તો અહીંયા ZnSO4 ની સાંદ્રતા અલગ અલગ હોય. ફરીથી કહી દઉં છું, અહીંયા ZnSO4 ની કેવી લેવી પડે સાંદ્રતા અલગ અલગ. જો આ કોઈ મટીરિયલમાં કોઈ ચોપડીમાં કોઈ જગ્યાએ આ વસ્તુ નહીં મળે તમને બેટા. હું ફરીથી કહું, આજે મેં લેક્ચર લીધું છે ને, ફરીથી કહું બેટા એ દાખલા સમજ અને આનો ઉપયોગ પણ કરીશ. તમને ખબર હું જે જે વસ્તુ કહું છું ને બેટા એ ક્યાંક ઉપયોગ થતી હોય તો જ કહું છું બેટા, એ તમને બધાને અનુભવ છે. અને આનો ઉપયોગ હું આજે હમણાં એક સમીકરણ સાબિત કરી એના છેલ્લા વિધાનમાં લખીશ, ત્યારે કોઈને ખબર ના પડે એટલા માટે આખો ટોપિક સમજાવું છું બેટા કે સાહેબ આ સાંદ્રતા કોષ વળી શું છે. તો જો બેટા ધ્યાન આપીશું, અને હું હજુ કહી દઉં છું બેટા, પેપર એક સાલ મને કાઢવા આપી દે કેમેસ્ટ્રીનું તો ખબર પડે પેપર કોને કહેવાય તે બેટા. હા, એ 100% ગેરંટી બરાબર. જો બેટા હવે બધા ધ્યાન આપે તો સાંદ્રતા કોષ આપણ થાય સાહેબ બંને બાજુ, તમે તો ઝીંગની પટ્ટી લીધી, બંને બાજુ ZnSO4 લીધો, તો સાહેબ કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય? તો યાદ રાખજો, હવે જેની સાંદ્રતા ઓછી એનું હંમેશા ઓક્સિડેશન એ એનોડ તરીકે વર્તે. શું યાદ રાખવાનું? જેની સાંદ્રતા ઓછી એનું હંમેશા ઓક્સિડેશન થાય અને એ હંમેશા એનોડ તરીકે વર્તે. એટલે એનો મતલબ આપણે આની સાંદ્રતા ઓછી લઈ લો બેટા, આની સાંદ્રતા ઓછી અને હું આ દ્રાવણની સાંદ્રતા વધારે લઈ લઉં તો આ મારો બની જાય બેટા એનોડ અને આ મારો બની જાય બેટા કેથોડ બની જાય. બોલો પડી કે ના પડી ખબર? તો સાંદ્રતા કોષ કોને કહેવાય? ફરીથી કહી દઉં કે જેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સમાન હોય તેને કયો કોષ કહેવાય બેટા? સાંદ્રતા કોષ. કયો કહેવાય બેટા? સાંદ્રતા કોષ. અને જ્યાં રાખો, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે સમાન હોય, સાંદ્રતા કોષ હોય, ત્યારે સાર સેતુ વાપરવો જરૂરી નથી. સાર સેતુ ના વાપરો તો પણ ચાલે બેટા, યાદ રાખ. શું ના વાપરે તો ચાલે બેટા? ક્ષાર સેતુ. અહીંયા ક્ષાર સેતુનો યુઝ કરવો જરૂરી નથી, કારણ કે બેટા આને એવું કરી શકાય કે તમે અર્ધ એક જ દ્રાવણમાં પ્રક્રિયા કરી શકાય. કેવી રીતે? જો યાદ કરો કે હું એક જ દ્રાવણ લઈ લઉં, વચ્ચે અર્ધ પારગમ્ય પડદો મૂકી લઉં, એક બાજુ ઓછી સાંદ્રતા ને એક બાજુ વધારે સાંદ્રતા લઈ બંને બાજુ પટ્ટીને ડૂબાડી દઉં તો પણ ચાલે બેટા. એટલે આના માટે એવું જરૂર નથી કે બે મારે પાત્રો અલગ અલગ લેવા, એક પાત્રમાં પણ પ્રક્રિયા કરી શકાય બેટા. પણ વચ્ચે તમારે શું મૂકવો પડે બેટા? અર્ધ પાર ગમ્ય પડદો મૂકવો પડે. શું મૂકવો પડે બેટા? અર્ધ પાર ગમ્ય પડદો મૂકવો પડે. એટલે જો આ બધું વસ્તુ અગત્યની છે બેટા. એટલે સાંદ્રતા કોષ, તો સાંદ્રતા કોષ ખબર પડી ગઈ બધાને બેટા? ઓકે, જો ખબર પડી તો હું એક પ્રશ્ન પૂછું એટલે એનો જવાબ આપો તો હું માની જઉં કે સાંદ્રતા કોષ માટે બેટા E0 સેલ કેટલું મળે? સાંદ્રતા કોષ માટે E0 સેલ કેટલો મળે? તો ઝીરો મળે. ઝીરો કેમ? ઝીરો કારણ જે કેથોડ છે એ જ, હા, એક જે ઝીંક કેથોડ છે તો ઝીંક એનોડ છે, તો બંને બાજુ નક્કી છે કે એના પ્રમાણિત પોટેન્શિયલ તો સમાન જ હોવાના બેટા, કારણ કે એ તો બદલાવાના નહીં. એટલે યાદ રાખવાનું સાંદ્રતા કોષ માટે E0 સેલ ઝીરો થાય. શું યાદ રાખવાનું? સાંદ્રતા કોષ માટે E0 સેલ બરાબર ઝીરો થાય. બોલો યાદ રહી ગયું બેટા? ડર આ લખેલું છે, આ નસલા સમીકરણની પાછળ આ મેં લખેલું છે, પણ આખો સાંદ્રતા કોષ મેં અહીંયા સમજાવે એક્સ્ટ્રા સમજાવી છે તમને બેટા. ડર કારણ મારે આની જરૂર છે પાછળ. બોલો ખબર પડે કે સાંદ્રતા કોષ? જો હવે અહીંયા એક પ્રશ્ન ભણાવું છું બેટા, બધા ધ્યાન આપીશું એની આકૃતિ અને અહીંયા કેટલાક આપણે એમસીક્યુ દેખીશું જે તમારા બધાના હોશ ઉડાવી દે એવા એમસીક્યુ.
हाँ पर कोई ने सांद्रता कोष में कई डाउट्स हो तो पूछी सके साहब आऊ के मारे कोई ने छे डाउट्स बेटा सांद्रता कोष में हाँ ना बेटा कोई थियरी में नहीं एनो कोई चौपड़ी में उल्लेख नहीं एटले क्यांय तमने पूछाशे नहीं बेटा आ तमारा नॉलेज माटे छे का मारे एक दाखला गणवा छे नंसना समीकरणना अने नंसनु समीकरण साबित करवु छे तो एमा आनो उल्लेख छे बेटा तो मने खबर होवी छे कोई सांद्रता कोष ए शुं छे एटला माटे मे चर्चा करी हुं बधा जेवु नहीं करू कोई सांद्रता कोष ए जीरो सेल बराबर जीरो लई लेवा लोकोने खबर ए ना होय क्यांथी लेवानुं होय बेटा तो मैं तमने समझाव्युं के एना बन्ने बाजु जिंक होय का तो बन्ने बाजु कॉपर होय तो ए नक्की छे बेटा के बन्ने ना प्रमाणित पोटेंशियल जीरो ज थवाना कारण के एकमांथी तमे जे आपेलुं छे ने एमांथी एटलुं बात करो तो जवाब जीरो ज आवानो ए केवी रीते आवशे ए पण साबित करीने बताईश तमने बधुं साबित करीने बताईश बेटा बराबर एटले ध्यान आपो जो हवे आईएमपी प्रश्न थियरी माटे त्रण गुणनो प्रश्न छे थियरी माटे आईएमपी प्रश्न जो थियरी नो पहेलो आ चेप्टर नो पहेलो थियरी नो प्रश्न अहींयाथी शरूआत थाय छे बेटा जो प्रश्न छे बेटा प्रमाणित हाइड्रोजन विद्युत ध्रुव अथवा कोष आकृति सह समझाओ बराबर प्रमाणित हाइड्रोजन विद्युत ध्रुव अथवा हाइड्रोजन कोष आकृति सह समझाओ हूं फरीथी कही दूस हूं आने आकृति दौरीस न एमा आनो जवाब लखी दईस आखा प्रश्न नो ફરીથી કહી દઉં છું કે આની આકૃતિ જ એનો જવાબ બની જશે અને ફરીથી કહી દઉં હું જે આકૃતિ શીખવાડું છું એ હું દોરું છું અને આકૃતિમાં કઈ દમ નથી બેટા એકદમ સિમ્પલ આકૃતિ છે પણ હું દોરતો જઉં છું સમજાવતો જઉં છું અને એમસીક્યુ બનાવતો જઉં છું એટલે બધાનું ધ્યાન અહીંયા જો બેટા આપણે સૌ પ્રથમ એક પાત્ર લઈશું બરાબર આ કાચનું પાત્ર લઈ લો હવે એમાં આપણે યાદ રાખવાનું આમાં વન મોલર એચ પ્લસ ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ લેવાનું છે એટલે આપે આમાં એવું દ્રાવણ લેવાનું છે ફરીથી કહું છું મારા દીકરાઓ મારા શબ્દોને સાંભળવાનો પ્રયત્ન કરીશું એટલે કદાચ દેખાતું ના હોય તો આપણને સંભળાય તો ખરું જ બેટા કે વન મોલર એચ પ્લસ ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ જો અહીંયા કોઈ નામ નથી લખ્યું અહીંયા એવું સાંદ્રતા લેવાનું કે જેમાં એચ પ્લસ ની સાંદ્રતા વન મોલર હોય કેટલી હોય બેટા વન મોલર તો હવે સમજાવું છું બધાને ધ્યાન જો અહીંયાથી એમસીક્યુ ત્રણ એમસીક્યુ બનાવું છું ત્રણે એમસીક્યુ ને સમજવાનો પ્રયત્ન કરીશું મારે યસ એની પ્રોબ્લેમ નહીં ઓકે જો બેટા હવે હું તમને પ્રશ્ન પૂછું હું એસસીએલ લઈ લો એચ ટુ એસઓ ફોર લઈ લો અને એચ થ્રી પીઓ ફોર લઈ લો જો મેં ત્રણ સોલ્યુશન લીધા છે બેટા એસસીએલ એચ ટુ એસઓ ફોર અને એચ થ્રી પીઓ ફોર બરાબર તો સપોઝ માની લો કે મારે એ એસસીએલ ભરવો છે મારે શું ભરવો છે બેટા એસસીએલ તો કોઈ કહેશે એસસીએલ ની મોલારિટી કેટલી લેવી પડશે તમે કોઈ બોલશે જવાબ આપશે તો સારું લાગશે મને કારણ એચ પ્લસ ની સાંદ્રતા વન મોલર હા એક જ લેવાની કેમ બેટા જો યાદ કરો હવે જતા રહો યસ ચેપ્ટર નંબર વન ઇલેવન માં જતા રહો ઇલેવન માં જતા રહેવાનું પેલું આયનીકરણ કરી દેવાનું બેટા એટલે જો હું ત્રણે ત્રણ નું આયનીકરણ કરું મારા દીકરાઓ એટલે અહીંયાથી એચ પ્લસ સીએલ માઇનસ થાય આનું આયનીકરણ કરું તો બેટા ટુ એચ પ્લસ એસઓ ફોર ટુ માઇનસ થાય આનું આયનીકરણ કરું તો થ્રી એચ પ્લસ પીઓ ફોર થ્રી માઇનસ થાય બોલો પેલા તો ત્રણ આયનીકરણ માં તો બધાને ખબર પડી ગઈ બેટા હવે મારે શું કરવાનું છે બેટા કે વન મોલર એચ પ્લસ જોઈએ શું જોઈએ બેટા વન મોલર એચ પ્લસ તો આપણે ભણી ના બેટા આ વન મોલર મેળવવું હોય તો આ પણ વન મોલર જ જોઈએ થાય કે ન થાય તો એસસીએલ નું દ્રાવણ લો તો એની મોલારિટી કેટલી રાખવી પડે બેટા તમારે યાદ રાખવાનું વન મોલર તો ચલો હવે મહિમા જવાબ આપશે મને બેટા કે મારે એચ ટુ એસઓ ફોર નું દ્રાવણ લેવું હોય તો એની મોલારિટી કેટલી રાખવી પડે ખોટું એચ ટુ એસઓ ફોર માં એક મોલર હા વેરી નાઇસ પોઈન્ટ પાંચ જોઈએ બેટા કેમ પોઈન્ટ પાંચ જોઈએ જો ચેક કરો બેટા હા જો બેટા આપણે અહીંયા ખબર હોવી જોઈએ બેટા અહીંયા મારે જો અહીંયા હું પોઈન્ટ પાંચ લઈશ તો જ બેટા આના બે એચ પ્લસ થશે રિલીઝ તો બે એચ રિલીઝ થશે તો એનો મતલબ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટુ વન મોલર થઈ જશે કે નહીં થઈ જાય બેટા તો હવે બધાને ખબર પડી એચ થ્રી પીઓ ફોર નું દ્રાવણ લીધું હોય તો પોઈન્ટ તેત્રીસ મોલર લેવી પડે કેટલી લેવી પડે બેટા પોઈન્ટ તેત્રીસ મોલર મેં ના કીધું પ્રશ્ન આમાં કોઈ જગ્યાએ પ્રશ્નો આવા હોય નહીં બેટા એમસીક્યુ અહીંયાથી બને જો એક
દ્રાવણ લીધું એમાંથી આપણે ત્રણ એમસીક્યુ બનાવી દીધા. તો હું આવો પ્રશ્ન પૂછી દઉં બેટા એમસીક્યુ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં HCl લેવામાં આવે તો HCl ની સાંદ્રતા ખાલી જગ્યા રાખવી પડે, H2SO4 ની સાંદ્રતા ખાલી જગ્યા રાખવી પડે, H3OPO4 ની સાંદ્રતા. તો હવે બધાને આવડી જાય કે ના આવડી જાય? જો હજુ કહો હવે તમને કોઈ પણ બનાવીને પૂછે તો કોઈની તાકાત નહીં, તમે ત્યાં ખોટા પડો બેટા. આપણે એનું આયનીકરણ કરી નાખો, કેટલા H છે એટલા વડે ડિવાઈડ કરી નાખો, એટલી સાંદ્રતા લેવી પડે સાદામાં સાદા. બોલો ખબર પડી કે ના પડી? જો HCl માં એક H હતો તો 1/1 તો 1 મોલર, H2SO4 માં 2 H હતા તો એનો મતલબ 1/2 તો 0.5 મોલર, H3PO4 માં 3 H હતા તો એનો મતલબ 1/3 તો H=0.33 મોલર. સિમ્પલ. બોલો પહેલો એમસીક્યુ આવડી ગયો? હું હજુ કહું છું બેટા કે હું જે ચલાવીશ એ બધું અંદર હૃદય આપી દઈશ તમને, મારી પાસે જેટલું છે ને બધું તમને આપી દઈશ. હા, જો અત્યારે મહાભારત દેખતા હોય તો મારું કામ દ્રોણ જેવું છે અને તમે બધા અર્જુન છો, એટલે દ્રોણે અર્જુન નું બધું આપી દીધું હતું. હા, એટલે આપણે બધું આપી દેવાના છે બેટા, એટલે ધ્યાન આપીશ. પછી એવું ના કરતા મારા અમે બાણ છળાય યુદ્ધ લડવા આવી જતા પાછા. હા ચલો બેટા, એ તો બેટા એકલવ્ય પાસે માંગે હતા અને એકલવ્ય એવો તો ચોરી કરીને ભણતો હતો એટલે બેટા. હા ચલો બેટા, તો હવે ધ્યાન આપો. ચલો પહેલો આપણે જે લીધું એનો એમસીક્યુ બને એનું આપણે તારણ કરી નાખ્યું. ચલો એટલી ખબર પડી ગઈ બધાને. જો એટલે સૌ પ્રથમ એક પાત્ર લેવામાં આવે છે, તેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે 1 મોલર H+ ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ લે. હું હજુ કહું છું બેટા, હું જે જે સમજાવતો જઉં છું એ પ્રમાણે સમજતા જાઓ તો લખાણ આવડી જશે. સૌ પ્રથમ એક પાત્રમાં શું લેવામાં આવે છે? બોલો 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે. જો હવે આમાં શું લેવામાં આવે છે સમજો, આ જે છે સૌથી અગત્યની છે. આમાં આપણે બેટા એક પ્લેટિનમ ની પટ્ટી લઈશું. આ યાદ રાખજો, આ કોની પટ્ટી છે બેટા? હા, આ પ્લેટિનમ ને તાર લઈશું અહીંયાથી આખો અને એના છેડે સમજીશું. આ છેડે હું એક આવું લખું છું બેટા, આ જે ભાગ છે મહત્વનો બેટા, જો સમજો આ જે ભાગ છે સૌથી અગત્યનો. આ નીચે છે એ શું છે? તો યાદ રાખો બેટા, પ્લેટિનમ છે પણ એના ઉપર બેટા કાર્બન બ્લેક નો ઢોળ ચઢાવેલ છે. કોનો બેટા? કાર્બન બ્લેક નો ઢોળ ચઢાવેલ પ્લેટિનમ છે. તો આપણે કાર્બન બ્લેક એટલે શું? તો યાદ રાખવાનું બેટા, આપણી જે મેશ કહીએ છીએ ને, મેશ આપણે આંખમાં જે આંજળ કરીએ છીએ બેટા, જેને કાજલ કહીએ છીએ. હા, તમને બધાને ગમે, મને ખબર નહીં પડતી, આપણો વિષય નહીં બેટા. હા, પણ આ તો બધા કરીને આવે એટલે મેં દેખ્યું હોય તો બેટા યાદ કરો, તો એ કાજલ ને કાર્બન બ્લેક કહેવાય. તો આપણે પ્લેટિનમ ની પટ્ટી લેવાની, એના ઉપર આ કાર્બન નું શું કરી દેવાનું બેટા? ઢોળ ચઢાવી દેવાનું. તો એને કાર્બન બ્લેક નો ઢોળ ચઢાવેલ પ્લેટિનમ કહેવાય. શું કહેવાય બેટા? કાર્બન બ્લેક નો ઢોળ ચઢાવેલ પ્લેટિનમ કહેવાય. બોલો ખબર પડી ગઈ? તો અહીંયા નીચે આટલા જ ભાગમાં, વધારે નહીં બેટા, આટલા જ ભાગમાં તો કાર્બન બ્લેક ચઢાવેલ પ્લેટિનમ લેવામાં આવે. હવે આને એક આવી નળીમાં ભરી દેવામાં, આ કાચની નળી છે બેટા, આ કાચની નળીમાં આપણે એને ભરી દઈશું. અહીંયા આપણે આવી જગ્યા રાખીશું. જો અહીંયા શું કરવામાં આવે છે? સૌ પ્રથમ આ પટ્ટી ઉપર બેટા મર્ક્યુરી નું પડ ચડાવવામાં આવે, Hg. કોનું પડ ચડાવવામાં આવે બેટા? મર્ક્યુરી નું. કોનું બેટા? મર્ક્યુરી નું. બીજું, આના અહીંયા ભાગે, આટલા ભાગમાં અહીંયા કોપર નો તાર લગાવવામાં આવે. કોનો તાર લેવામાં આવે બેટા? કોપર નો તાર. કોનો? કોપર. એટલે જો કેટલી વસ્તુ કમ્બાઈન થાય છે ચેક કરતા જાઓ. જો અહીંયા છેડા ઉપર શું છે બેટા? આટલો ભાગ એ કોપર છે, આટલો ભાગ શું છે? તો પ્લેટિનમ, એના ઉપર મર્ક્યુરી છે, આટલો ભાગ જે છે એમાં પ્લેટિનમ અને એના ઉપર કાર્બન બ્લેક છે. ત્રણ ટુકડા ખબર પડી બધાને? કયા કયા ત્રણ ટુકડા બોલો? ઉપર ઓનલી ફોર શું છે બેટા? કોપર. ઓનલી ફોર કોપર. વચ્ચે શું છે બેટા? કોપર, સોરી, પ્લેટિનમ વત્તા પારો. શું છે બેટા? પ્લેટિનમ વત્તા પારો. અને થર્ડ લાસ્ટમાં શું છે બેટા? પ્લેટિનમ વત્તા કાર્બન બ્લેક. શું છે? પ્લેટિનમ વત્તા કાર્બન બ્લેક. તો ચલો ક્રમશઃ ખબર પડી. જો ફરીથી, નીચે પ્લેટિનમ વત્તા કાર્બન બ્લેક, વચ્ચે પ્લેટિનમ વત્તા પારો, અને ઉપર શું છે બેટા? કોપર. શું છે બેટા? કોપર. હવે આ નળીમાં મારે એક બાર દબાણે, યાદ રાખીશું બેટા, એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને, યાદ રાખીશું, ફરીથી હું બોલું છું બેટા,
एक बार दबाणे अने 298 केल्विन तापमाने हाइड्रोजन वायु भरवामां आवे एटले अंदर आपणे वायु भरीशुं। क्यों वायु भरीशु बेटा? तो हाइड्रोजन। पण एक रिक्वायरमेंट कीधी। कई रिक्वायरमेंट कीधी बेटा? एक बार दबाणे अने 298 केल्विन तापमाने। एटले जो बेटा आपणे खबर, एक बार दबाण लई लो, 298 केल्विन तापमान लई लो, तो आने प्रमाणित अवस्था कहेवाय। कई कहेवाय बेटा? प्रमाणित। अने द्रावणनी सांद्रता पण केटली लीधी बेटा? एटले आवाज आवे छे क्यांथी बेटा? અને સાંદ્રતા કેટલી લીધી બેટા? 1 મોલર। કેટલી લીધી? 1 મોલર। તો આ દવાળો થઈ ગયો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુત। સૌ પ્રથમ એક કાચ, હવે આખું બોલું છું બધાનું ધ્યાન અહીંયા બરાબર। સૌ પ્રથમ એક કાચના પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે। શું હશે બેટા? સૌ પ્રથમ એક કાચના દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે। તેમાં પ્લેટિનમ ના સળિયાને, યાદ રાખો શું હશે? તેમાં પ્લેટિનમ ના સળિયાને, હવે ધ્યાન વાક્ય રચનામાં કાર્બન બ્લેક ચડાવેલ પટ્ટી સાથે, એટલે નીચેના છેડે શું લઈશું આપણે? કાર્બન બ્લેક ચડાવેલ પટ્ટી સાથે એ કાચની નળીમાં લેવામાં આવે છે। તેમાં પટ્ટી ઉપર મર્ક્યુરી લગાડવામાં આવે છે, જ્યારે તેનો ઉપરનો છેડો કોપર સાથે જોડવામાં આવે છે। આ કાચની નળીમાં એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને ડાયહાઇડ્રોજન વાયુને ભરવામાં આવે છે। બોલો ખબર પડી ગઈ બધાને બેટા? હું ફરીથી કહું છું બેટા, જો આકૃતિ આવડી, આકૃતિ મગજમાં રહી ગઈ, તો કોઈની તાકાત નથી આ પ્રશ્ન ના આવડે બેટા। હવે આ પ્રશ્નના માર્ક્સ ક્યાં છે એ તમને શીખવાડું। જો તમારે વ્યવસ્થિત આકૃતિ દોરવાની, અને હવે નીચે જે લખવાનું છે એ મહત્વનું છે બેટા। જો હવે ધ્યાન આપો કે બેટા હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે। એ તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, XYZ વિદ્યુત ધ્રુવ હોય, એ એનોડ તરીકે પણ વર્તે અને કેથોડ, કેમ? એ કોની સાથે જોડેલો છે એના ઉપર આધાર રાખે। કારણ કે જો એના કરતા બીજો ધ્રુવ જોડેલો હોય, એની સક્રિયતા વધારે હોય, તો પોતાની સક્રિયતા કેવી થઈ જાય બેટા? ઓછી થઈ જાય। તો પોતે શું વર્તવાનો? કેથોડ તરીકે। પણ એની સાથે જો બીજો ધ્રુવ જોડેલો હોય અને એની સક્રિયતા ઓછી હોય, સપોઝ આપણે હાઇડ્રોજન લઈ લઈએ, હું તમને બે એક્ઝામ્પલ આપું। હાઇડ્રોજનને હું ઝીંક સાથે જોડું બેટા, હાઇડ્રોજનને ઝીંક સાથે, તો આપણે ખબર ઝીંકની સક્રિયતા કેવી બેટા? વધારે। તો એનો મતલબ ઝીંક શું વર્તશે? એનોડ। તો હાઇડ્રોજન શું વર્તશે બેટા? કેથોડ। પણ હું હાઇડ્રોજનને કોપર સાથે જોડું, હાઇડ્રોજનને કોપર સાથે, તો આપણે બધા ખબર કોપરની સક્રિયતા કરતા હાઇડ્રોજનની સક્રિયતા કેવી બેટા? વધારે। તો હાઇડ્રોજન ત્યાં એનોડ તરીકે વધશે અને કોપર ત્યાં શું વધશે બેટા? કેથોડ તરીકે। તો હવે યાદ રાખજો, તો આપણે અહીંયા લખીશું અહીંયા કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ અને કેથોડ તરીકે વર્તી શકે છે। તો તેની એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાઓ અનુક્રમે નીચે મુજબ છે। એટલે આમાં બે પ્રક્રિયાઓ થઈ શકે, કાં તો એનોડ તરીકે વર્તે, તો એનોડ તરીકેની પ્રક્રિયા, તો પહેલી હું એનોડ તરીકેની પ્રક્રિયા લખું છું, બધા દેખાયા મોટા રાઇટિંગમાં લખું છું। જો એનોડ તરીકે બેટા હાઇડ્રોજન વર્તે, તો યુ નો વેરી વેલ કે એ પોતાનો ઇલેક્ટ્રોન શું કરે બેટા? ગુમાવે। કારણ કે એનું શું થતું હોય બેટા? ઓક્સિડેશન। હવે આપણે હાઇડ્રોજન વાયુ લીધો છે, એટલે આપણે H2, જો અહીંયા બેટા ગેસ લખીશું, જ્યારે H2 ગેસ લખો ત્યારે કમ્પલસરી એના બ્રેકેટમાં લખવું પડે બેટા 1 બાર, દબાણ બતાવવું પડે 1 બાર। ફરીથી જો હાઇડ્રોજન મેં ગેસ લીધો, તો કૌંસમાં તમારે શું લખવું પડશે બેટા? 1 બાર। જ્યારે વાયુની વાત કરો ત્યારે એનું દબાણ બતાવવું પડે, યાદ રાખીશું બેટા। અને જ્યારે લિક્વિડની વાત કરીશું ત્યારે આપણે સાંદ્રતા પણ બતાવીશું, પણ અત્યારે નહીં, એ દાખલા ગણવાનું। અહીંયા શું બતાવીશું? H2 ગેસ, બ્રેકેટમાં શું લખ્યું મેં? 1 બાર। શું લખ્યું બેટા? 1 બાર। કારણ કે યાદ કરો કે આપણે હાઇડ્રોજન વાયુ કેટલા દબાણે ભરવાના છીએ બેટા? 1 બાર દબાણે। તો આપણે અહીંયા 1 બાર લખવું પડે। જો અહીંયા લખીશું 1/2, કારણ આપણે એક જ H+ વાપરવાનો છે, તો અહીંયા શું મળશે મને? બોલો બેટા, H+ એક્વિયસ વત્તા એક ઇલેક્ટ્રોન રિલીઝ થશે બેટા। બોલો પડી કે ના પડી ખબર? પડી। આ ક્યારે? ફરીથી એનોડ તરીકે વર્તે ત્યારે। અને જો કોઈને અહીંયા 1/2 ના લખવા હોય બેટા, તો અહીંયા 2 અને અહીંયા 2 લખવા પડે, એટલે 2H+ અને 2 ઇલેક્ટ્રોન લખવા પડે। ક્યારે? જો અહીંયા 1/2 ના લખવા હોય તો। પણ આપણે હંમેશા યાદ રાખવાનું બેટા, અહીંયા આપણે 1/2 લખીશું, એટલે 1/2। અને જો આ કેથોડ તરીકે વર્તે,
કેથોડ તરીકે તો આ ઊંધું કરી નાખો એડો માં દીકરાઓ શું થઈ જશે બોલો H+ એક્વિયસ એક ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એનું 1/2 H2 ગેસ માં રૂપાંતર એક બાર એટલે એનો મતલબ આ મારી ઓક્સિડેશન પ્રક્રિયા બતાવવાની આ રિડક્શન પ્રક્રિયા બોલો ખબર પડે કે ના પડે બેટા તો ફરીથી કહું માર્ક્સ આના છે જો આને 3 માર્ક્સ આપશે ને એમાં તમારો યાદ રાખવાના એના 1 માર્ક્સ તો આ સમીકરણનો છે બેટા બાકીના લખાણ અને આકૃતિના 2 માર્ક્સ એટલે મેન આ છે અહીંયા ભૂલ જો તમારી આકૃતિ વ્યવસ્થિત હશે અને આ વ્યવસ્થિત કોઈ લખાણ વાંચવા નહીં રે માર્ક્સ મળી જશે બેટા આ ફાઇનલ છે હવે બોર્ડના પેપર દેખવા જઈએ છીએ અમને ખબર છે બેટા પડી ખબર બેટા બધાને તો ફરી કહી દઉં છું જો એ એનોડ તરીકે વર્તે તો હંમેશા ઇલેક્ટ્રોન રિલીઝ કરે અને કેથોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન શું કરશે બેટા એક્સેપ્ટ કરશે મેળવશે તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ પ્રક્રિયા ક્યાં આવશે એટલે ડાયહાઇડ્રોજન છે એ બંને જગ્યાએ વર્તી શકે એ એનોડ તરીકે પણ વર્તી શકે અને બેટા કેથોડ તરીકે પણ વર્તી શકે બોલો